કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ એવી કોથમીર વડી, જે ઘરે બનાવવી ખૂબ સહેલી છે. આ કોથમીર વડી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી કોથમીર વડી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને શરીર માટે ખૂબ હેલ્ધી પણ હોય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે એક બાઉલમાં 200 ગ્રામ ચણાનો લોટ નાખીશું, 1/2 વાટકી ચોખાનો લોટ નાખીશું, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 નંગ ઝીણા મરચાંના ટુકડા, પછી 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું, 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું, પછી 1 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1/2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ અને 1 ચમચી લાલ લસણની ચટણી, 1 ચમચી જેટલું તેલ રેડીશું. પછી 1 બાઉલ જેટલી લીલી તાજી કોથમીર નાખીશું. પછી બધા મસાલાને લોટ સાથે મિક્સ કરી દઈશું. તો જુઓ આ તો લોટ બંધાઈ ગયો છે. હવે 1 થાળીમાં તેલ લગાડી દઈશું. પછી તેમાં લોટને આવી રીતે દબાવીને સેટ કરી દઈશું. હવે આપણે બાફી દઈશું. તો જુઓ આપણું પાણી મૂક્યું છે તે ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં થાળી મૂકીશું, પછી ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી ચડવા દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો આપણું મિશ્રણ સરસ ચડી ગયું છે. તો તેને 5 મિનિટ સુધી ઠંડુ પડવા દઈશું. હવે મિશ્રણ પણ ઠંડુ પડી ગયું છે તો હવે તેના કાપા પાડી લઈશું. મુઠિયાની જેમ સિંગ તેલમાં પણ ખાઈ શકો છો. આપણે આને કોથમીર વડી બનાવવાની છે એટલે આપણે એને તરી લઈશું. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આ વડીને એક એક કરીને તરી લઈશું. તો જો આપણી વડી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેને એક ઝારાની મદદથી એક ડિશમાં કાઢી લઈશું.
તો જુઓ આપણી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી કોથમીર વડી ખાવા માટે રેડી થઈ ગઈ છે. આ કોથમીર વડીને તમે લીલી ચણાની કે ટામેટાના સોસ સાથે સર્વ કરી શકો છો. આ કોથમીર વડીને તમે સવાર સાંજના નાસ્તા માટે બનાવી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને તમે 3-4 દિવસે સ્ટોર પણ કરી શકો છો. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.